प्रणाम विद्यार्थी मित्रों, ऑनलाइन टीचिंग में हूँ आपनों स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे उपस्वर विषे अत्यारे समझूती मेळवाना छीए। हवे अहींया आपणे गुजराती शब्दोनी सामे हिंदी में शब्दों आपेला छे, तो आपणे गुजराती शब्दोनी सामे हिंदी शब्दों बोलता जवाना छे अने लखता जईशुं। जेम के पहेलो शब्द छे धनुष्य, एनी सामे आपणे लखीशुं धनुष्य। एनी सामे आपणे आ रीते धनुष्य शब्द लखीशुं। पछी छे ढींगली, तो एने आपणे कहीशुं गुड़िया। पछी छे मुरली, तो मुरली ने आपणे हिंदी में कहीशुं मुरली। पछी छे उंदर, एने आपणे हिंदी में कहीशुं मूषक। पछी छे काचबो, एने आपणे हिंदी में कहीशुं कछुआ। तो आ रीते गुजराती शब्दोनी सामे हिंदी में शब्दों आपणे वांचीने अने लखीशुं। हवे आ बाजू जोईशुं झूंपड़ी। झूंपड़ीनी सामे आपणे एनो हिंदी शब्द लखीशुं कुटिया। पछी छे तुलसी, एनी सामे आपणे हिंदी में लखीशुं तुलसी। पछी छे हनुमान, एनी सामे आपणे हिंदी में हनुमान शब्द लखीशुं। पछी छे गुलाब, गुलाबनी सामे आपणे आ रीते हिंदी में गुलाब लखीशुं। अने छेल्ले छे वणकर, तो आपणे हिंदी में एने शुं कहीशुं बुनकर। तो आ रीते गुजराती शब्दोनी सामे हिंदी में शब्दों वांचता अने लखता आपणे शीखीशुं। विद्यार्थी मित्रों, हवे उवारो कक्को एटले के ह्रस्व उवारो कक्को आपणे बोलता अने लखवा शीखवानुं छे। हवे आपणे एक एक मूळाक्षरमां बोलता जईशुं अने लखता जईशुं। जેમ કે કનેરસ્વ કું, ખનેરસ્વ ખું, ગનેરસ્વ ગુ, ગનેરસ્વ ગુ, ચનેરસ્વ ચુ, છનેરસ્વ છુ, જનેરસ્વ જુ, જનેરસ્વ જુ, ટનેરસ્વ ટુ, ઠનેરસ્વ ઠુ, ડનેરસ્વ ડુ, ડનેરસ્વ ડુ, અણનેરસ્વ અણુ, તનેરસ્વ તુ, થનેરસ્વ થુ, દનેરસ્વ દુ, ધનેરસ્વ દુ, નનેરસ્વ નુ, પનેરસ્વ પુ, ફનેરસ્વ ફુ, બનેરસ્વ બુ, ભનેરસ્વ ભુ, મનેરસ્વ મુ, યનેરસ્વ યુ, રનેરસ્વ રુ, લનેરસ્વ લુ, વનેરસ્વ વુ, સનેરસ્વ શુ, સનેરસ્વ શુ, સનેરસ્વ શુ, હનેરસ્વ હુ, ક્ષનેરસ્વ ક્ષુ, જ્ઞાનેરસ્વ જ્ઞુ, ત્રણેરસ્વ તૃ, અને શ્રનેરસ્વ શ્રુ। આ રીતે આપણે હ્રસ્વવાળો કક્કો બોલતા જઈશું અને લખતા જઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, નીચે જોઈએ આપણે તો હિન્દી સ્વરોની સામે એટલે કે ગુજરાતી સ્વરોની સામે હિન્દીમાં સ્વરો આપણે બોલીને લખીશું। જેમ કે અની સામે હિન્દીમાં આપણે અ સ્વર લખીશું, આની સામે આ, એની સામે આપણે ઈ લખીશું, પછી મોટો ઈ છે એની સામે આપણે ઈ લખીશું, ઉની સામે ઉ લખીશું અને મોટા ઉની સામે ઉ લખીશું, રૂની સામે રૂ લખીશું, પછી એ અને એકમાત્ર એની સામે એ લખીશું, અહીંની સામે અહીં લખીશું, ઓની સામે ઓ, અહીંની સામે અવની સામે અવ, અમની સામે અમ અને અહમની સામે આ રીતે, અને બે મીંડા અહ, આ રીતે આપણે ગુજરાતી સ્વરોની સામે હિન્દીમાં સ્વરો લખતા અને બોલતા શીખીશું। હવે આગળનો પ્રશ્ન છે કે ચિત્રો જુઓ અને અક્ષરનો ઉપયોગ કરી શબ્દો બનાવો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્રો આપેલા છે અને ચિત્રોની સામે આપણે એની સામે હિન્દીમાં ચોરસ બોક્સમાં હિન્દીમાં શબ્દો લખવાના છે। તો આપણે પહેલું ચિત્ર છે ધનુષ્ય,
तो आपणे एनी सामे हिंदीमां लखीशुं आ रीते धनुष्य धनुष्य आ रीते। ચાલો બીજું છે ડિંગલી, એને હિન્દીમાં કહીશું આપણે ગુડિયા। પછી છે મોરલી, પછી છે મૂષક, પછી છે કછુઆ, પછી છે કુટિયા, પછી છે તુલસી, પછી છે હનુમાન, પછી છે ગુલાબ અને પછી છેલ્લો અક્ષર છે બુનકર। તો આ રીતે આપણે ચિત્રોની સામે હિન્દીમાં શબ્દો લખીશું। હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન છે ચિત્ર ઓળખી ખાના પૂરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બંને બાજુ ચિત્રો પણ આપેલા છે અને એના ખાના પણ આપણને આપેલા છે। કોમન અક્ષર આપણને બધા જ ખાનાની અંદર કોમન મૂળાક્ષર મૂકેલો છે, જેમ કે ગુડિયા અને કુટિયા છેલ્લે યા આવે છે, તો બંને શબ્દનો કોમન યા શબ્દ આપણને અગાઉથી ચોરસ ખાનાની અંદર મૂકેલો છે। હવે ગુડિયા ચિત્ર છે ત્યાં આગળ આપણે લખીશું આ રીતે ગુડિયા, કુટિયા ચિત્ર છે ત્યાં આગળ આપણે લખીશું કુટિયા। ચલો પછી છે સુનાર અને મુરલી, આ ચિત્રો આપેલા છે, સુનાર ચિત્ર છે ત્યાં આપણે લખીશું સુનાર અને મુરલી, મુરલી જ્યાં ચિત્ર છે ત્યાં આપણે લખીશું મુરલી। ચલો હવે કાચબો અને શું છે બટુઆ, તો કાચબાનું એટલે કે કછુઆ શબ્દ આપણે ત્યાં લખીશું અને બટુઆ જ્યાં પોર્સ છે ત્યાં આપણે લખીશું બટુઆ। હવે નીચેના ખાના આપણે જોઈશું, તો નીચેના ખાનામાં જોઈએ ધનુષ્ય અને હનુમાન, જ્યાં ધનુષનું ચિત્ર છે ત્યાં આગળ આપણે લખીશું ધનુષ્ય અને અહીંયા હનુમાન શબ્દ લખીને ખાના પૂર્ણ કરીશું। ચલો હવે જોઈએ તુલસી અને ફૂલદાની, ફૂલજડી, તો જ્યાં તુલસીનો છોડ છે ત્યાં આગળ આપણે લખીશું તુલસી અને ઉપર શું છે ફૂલજડી, તો ત્યાં આગળ આપણે ફૂલજડી શબ્દ લખીને આપણે ખાનો પૂર્ણ કરીશું। હવે બુનકર અને રસ્સી એટલે કે દોરડું અને વણકર, તો જ્યાં વણકરનું ચિત્ર છે ત્યાં આપણે લખીશું બુનકર અને જ્યાં દોરીનું ગચ્ચું પડ્યું છે ત્યાં આગળ આપણે લખીશું રસ્સી। દોરીને હિન્દીમાં શું કહેવાય રસ્સી। તો આ રીતે આપણે આ ચિત્રો જોઈને યોગ્ય શબ્દ યોગ્ય ખાનામાં મૂકી અને આપણે આ રીતે ખાના પૂર્ણ કરીશું। અસ્તુ, પ્રણામ।